ધોરણ 6ના વિજ્ઞાન વિષયમાં આજે ત્રીજો પાઠ રેસાથી કાપડ સુધીનો એ પાઠ આપણે જોઈશું. આપણે આગળ જોયું કે આપણને ખોરાક ક્યાંથી મળે છે એ આપણે જોયું કે બે પ્રકારના ખોરાક હોય, વનસ્પતિ અને પ્રાણી, બેમાંથી આપણને પ્રાપ્ત થાય છે. એના પછી આપણે જોયું કે વનસ્પતિના કયા કયા ભાગમાંથી આપણે ખોરાક મેળવીએ છીએ, પ્રકાંડ, મૂળ, ફળ, પુષ્પ વગેરેમાંથી આપણને વનસ્પતિમાંથી મળે છે. હવે એના પછી આપણે જોયું કે આહારના ઘટકો એટલે કે આપણે જે પોષક દ્રવ્યો એનું જોયું કે કેટલા મુખ્ય 5 પોષક દ્રવ્યો છે એ જોયું. કાર્બોદિત, ચરબી, વિટામિન, પ્રોટીન અને ખનિજ સાર એ આપણા મુખ્ય ખોરાકના 5 પોષક દ્રવ્યો છે. એના પછી આપણે જોયું કે એ પોષક દ્રવ્યોનું આપણા શરીરમાં કાર્ય શું છે, એટલે કે એ આપણા શરીરમાં શું કાર્ય કરે, એ ન હોય તો આપણને કયા રોગો થાય એ પણ આપણે જોયું. હવે આજે આપણે જોશું રેસાથી કાપડ સુધી. વિદ્યાર્થી મિત્રો, કે આપણે અત્યારે કોરોનાને કારણે બહાર જઈ શકતા નથી, પણ જો કોરોના ન હોત તો અત્યારે લગ્નની સિઝન છે એટલે કે આપણે કપડાં ખરીદવા બહાર જતા જ હોય. લગ્નની સિઝન હોય એટલે કાપડને વેપારીને ત્યાં વધારે પડતી ગળદી જોવા મળે છે. હવે જો આપણે અહીંયા દુકાને એટલે કે અહીંયા કાપડ આપણને વિવિધતા જોવા મળે, દુકાનદાર આપણને કાપડ અલગ અલગ પ્રકારના દેખાડે છે એ આપણે જોવી છે. હવે આપણે દાખલા તરીકે જઈ દુકાને એટલે કે કાપડ બતાવવાનું વેપારી શરૂ કરે તો અલગ અલગ પ્રકારના કાપડ બતાવે છે. તેમાં સિલ્ક હોય, કોટન હોય, સુતરાઉ હોય, પોલિસ્ટર હોય, રેશમી હોય, નાયલોન હોય વગેરે કાપડ બતાવે છે. અને કાપડ બતાવતા જાય એ પ્રમાણે એના ભાવ પણ કહેતા જતા હોય છે. અત્યારે આપણે જોઈએ છીએ તો સૌથી વધારે મોંઘું ખાદી આવે છે. ખાદી એક કાપડનો પ્રકાર છે જે ગાંધીજી રહ્યા તે પહેરતા હતા અને ભારતના લોકોને પણ તે પહેરવા માટે આગ્રહ કરતા હતા. ખાદી રહ્યું એ કાપડમાં સૌથી મોંઘું કાપડ અત્યારે છે. અત્યારે સિફોન કાપડ એક વધારે પ્રમાણમાં જોવા મળે છે. લેડીઝના કપડામાં વધારે પડતી વિવિધતા જોવા મળે એ આપણે અત્યારે જોવી જ છીએ. હવે આ બધા કાપડ અલગ અલગ જોવા મળે છે, એમાં વિવિધતા વધારે પડતી જોવા મળે છે. તો આપણો પહેલો ટોપિક છે કાપડમાં વિવિધતા. કાપડમાં વિવિધતા એટલે કે અલગ અલગ પ્રકારના કાપડ જોવા મળે છે એની વાત છે. હવે આપણે ઘરે પણ જોશું તો આપણા કપડાં અલગ અલગ હોય છે. આપણું બેગનું કાપડ જોયું તો બેગનું કાપડ કેટલું જાડું હોય છે. એના પછી આપણે નીચે કાર્પેટ પાથરી છે ઘરમાં તો એ કાર્પેટનું કાપડ પણ અલગ હોય છે. આપણે ઓછાળ પાથરી તો ઓછાળનું કાપડ પણ અલગ હોય છે. ઉનાળા, શિયાળા અને ચોમાસા દરમિયાન પણ આપણે અલગ અલગ કાપડના કપડાં પહેરતા હોઈએ છીએ એ આપણને ખબર છે. ઉનાળામાં આપણે ઝીણા અને સુતરાઉ કાપડ પહેરીએ છીએ. શિયાળામાં ગરમ કાપડ હોય છે, ઊનના કાપડ હોય છે, જે મફલર, ટોપી, આપણે સ્વેટર પહેરીએ છીએ તે એનું કાપડ પણ અલગ હોય છે. અને ચોમાસા દરમિયાન આપણે જ્યારે વરસાદમાં જઈએ ત્યારે રેનકોટ જે પ્લાસ્ટિકમાંથી બનેલો એટલે કે એ કાપડ પણ અલગ આપણને જોવા મળે છે. એ કાપડમાં વિવિધતાની વાત છે. હવે તમને પ્રવૃત્તિ 1 આપેલી છે તમારા પાઠ્યપુસ્તકમાં, એમાં તમે જો તો એમાં તમને એમ કીધું છે કે ગમે તે નજીકની દરજીની દુકાને જવાનું છે. હવે જ્યાં આપણે વધારે પડતા વિવિધતાવાળા કાપડ જોવા હોય તો તમારે લેડીઝ ટેલર હોય એટલે કે જે સ્ત્રીના કપડાં સીવતા હોય તેને ત્યાં જાઓ તો તમને કાપડમાં વિવિધતા વધારે જોવા મળે છે. તો તેમને ત્યાં જઈને તેને સીવેલા કપડાં હોય તેમાંથી ટુકડા વધેલા હોય એને અડીને તમારે અનુભવ કરવાનો છે કે કેવી રીતના કાપડ અલગ અલગ પડે છે એ વાત કીધી છે તમને પ્રવૃત્તિ 1માં. એના પછી પ્રવૃત્તિ 2 આવે છે. તો પ્રવૃત્તિ 2માં તમને શું કીધું છે? તો પ્રવૃત્તિ 2માં તમને એમ કીધું છે કે એક નકામો કાપડનો ટુકડો લેવાનો. એ કાપડનો ટુકડો તમે લો, પછી તેને તમે જોશો તો તેમાં દોરા દેખાશે. એ દોરાને તમારે એક એકને ખેંચીને અલગ કરવાનો કીધો છે. તો આપણને ખબર પડે છે કે દોરા આડા અને ઊભા
આવી રીતના દેખાશે. દોરા આવી રીતના આડા અને ઊભા આવી રીતના કાપડમાં હોય છે. તે આપણે ગમે તે કાપડ નજીક લઈને જોશો તો તમને આવી રીતના જોવા મળશે. પ્રવૃત્તિ બેમાં તમને એ કીધું છે, પણ પ્રવૃત્તિ બેમાં તમને અલગ દોરા કરવાના કીધા છે, એટલે કે કાપડને આખું ખોલી નાખવાનું કીધું છે. એટલે એના ઉપરથી આપણને ખબર પડે કે કાપડમાંથી એક એક દોરા અલગ કરો તો એને શું કહેવાય, તાંતણા કહેવાય. એટલે કે આવી રીતના હોય, આમાંથી એક એક દોરા અલગ કરો તો એના તાંતણા બનશે. અને એમાંથી પણ તમે જોશો તો એમાં સાવ બારીક આવી રીતના દોરા આવેલા હશે, એને રેસા કહેવાય છે. એટલે કે કાપડના રેસાની વ્યાખ્યા આપણે જોઈએ કે કાપડના જે તાંતણાના તાંતણામાંથી બને તે તાંતણાના સૂક્ષ્મ ભાગને રેસા કહેવામાં આવે છે. વ્યાખ્યા આપણે અહીંયા લખી. કાપડના જે તાંતણામાંથી બને તે તાંતણાના સૂક્ષ્મ ભાગને રેસા કહે છે. એટલે આના ઉપરથી તમને ખબર પડે કે રેસરિયા તે તાંતણાથી પણ સૂક્ષ્મ એટલે કે નાના હોય છે. કાપડ રહ્યું એ તાંતણામાંથી બને છે. આપણે જે દોરા કહીએ છીએ તેને એક પ્રકારના તાંતણા કહેવાય, અને રેસરિયા એ તાંતણાથી પણ નાના હોય છે. એટલે આપણે એક પોઈન્ટ લઈ શકીએ કે કાપડ રહ્યું એ તાંતણામાંથી બને છે, જ્યારે તાંતણા રહ્યા એ રેસામાંથી બને છે. કાપડ રહ્યું કાપડ તાંતણામાંથી બને છે, અને તાંતણા રહ્યા એ રેસામાંથી બને છે. એટલે કે આ રીતના થાય. રેસામાંથી કાપડ તાંતણા બને અને તાંતણામાંથી કાપડ બને. પડી ખબર તમને આટલી કે કાપડના જે તાંતણામાંથી બને તે તાંતણાના સૂક્ષ્મ ભાગને રેસા કહેવામાં આવે છે. તમે ગમે ત્યારે સોય પોરવો તો સોયના દોરો રહ્યો એમાં તમે જોશો કે ઘણી વખત સોય પોરવાતી જ નથી આપણાથી. તો કેમ? તો તેની આજુબાજુ નાના નાના સાવ સૂક્ષ્મ દોરા જેવું દેખાશે, જેને રેસા કહેવાય છે, જે આપણને નરી આંખે દેખાઈ શકે છે. હવે એના પછી આગળ આપણે જોઈએ કે રેસાના કેટલા પ્રકાર છે. તો રેસાના બે પ્રકાર પડે છે. રેસાના બે પ્રકાર પડે. કયા કયા? તો રેસાના બે પ્રકાર, કુદરતી રેસા અને માનવ સર્જિત એટલે કે પ્રાણીજ રેસા. કુદરતી રેસા અને કૃત્રિમ રેસા. અને બીજું કૃત્રિમ. કૃત્રિમ એટલે કે માનવ સર્જિત રેસા અથવા તો સિન્થેટિક રેસા. માનવ સર્જિત અથવા તો સિન્થેટિક. રેસાના બે પ્રકાર છે મુખ્ય, કુદરતી રેસા અને કૃત્રિમ રેસા. એમાં કુદરતી રેસા આપણે જોઈ. તો કુદરતી રેસા એટલે શું? તો કુદરતી રેસા એટલે કે જે રેસા આપણને વનસ્પતિ અને પ્રાણીમાંથી મળે તેને કુદરતી રેસા કહેવાય. તેની વ્યાખ્યા અહીંયા લખો. જે રેસા આપણને વનસ્પતિ કે પ્રાણીમાંથી મળે કે પ્રાણીમાંથી
મળે. તે રેશાને કુદરતી રેશા કહે છે. કુદરતી રેશા એટલે શું? કે જે રેશા આપણને વનસ્પતિ કે પ્રાણીમાંથી મળે તેને કુદરતી રેશા કહે છે. કુદરતી રેશાના પણ બે પ્રકાર પડે છે. કયા કયા તે આપણે અહીં નીચે જોઈ. તેમાં વનસ્પતિ રેશા પહેલો પ્રકાર કયો? વનસ્પતિ રેશા. અને બીજો પ્રકાર છે પ્રાણીજ રેશા, એટલે કે પ્રાણીમાંથી મળતા રેશા. આની વ્યાખ્યાની આપણે જરૂર નથી, કારણ કે નામ ઉપરથી આપણને ખબર પડે જ છે કે વનસ્પતિ રેશા એટલે કે જે વનસ્પતિમાંથી મળતા હોય તે રેશા, અને પ્રાણીજ રેશા એટલે કે જે પ્રાણીમાંથી મળતા હોય તે રેશા. હવે આના ઉદાહરણ જુઓ કે વનસ્પતિમાંથી આપણને કયા રેશા મળે છે. તો ઉદાહરણ તરીકે ઊન, કપાસ આપણને વનસ્પતિમાંથી મળે છે. જે આપણે અત્યારે જોઈ છીએ કે ખેતરમાં ગમે ત્યાં કપાસ વધારે પડતો ઉગાડાય છે. અને સણ, સણ પણ આપણને વનસ્પતિમાંથી મળે છે. આ યાદ રાખવાનું છે. આગળ આવશે કે સણ આપણને કઈ રીતના મળે છે, કઈ રીતના આપણે એને મેળવીએ છીએ. અને બે ઉદાહરણ છે, કપાસ અને સણ, જે વનસ્પતિમાંથી મળે છે. પ્રાણીજ રેશા, તો પ્રાણીમાંથી આપણને પહેલું ઊન આપણને પ્રાણીમાંથી મળે છે, જે આપણને ખબર છે ઘેંટા બકરા વગેરેમાંથી આપણે ઊન મેળવીએ છીએ. અને બીજું છે રેશમ. રેશમ નામ આપણે સાંભળેલું છે કે રેશમને વસ્તુ આવે છે, રેશમની સાડી આવે છે, જે આપણને પ્રાણીમાંથી પ્રાપ્ત થાય છે. તો તમે એમ કહેતા હશે એ કઈ રીતના બને કે રેશમને આપણને પ્રાણીમાંથી કઈ રીતના મળે. તો પહેલાં આપણે જોઈએ કે આ તો આપણને ખબર છે કે આ ખેતરમાં ઉગાડવામાં આવે છે. તો ઊન આપણને કયા કયા વસ્તુમાંથી મળે, એટલે કે કયા કયા પ્રાણીમાંથી મળે? તો ઊન આપણને ઘેંટા, બકરી, યાક, ઊંટ વગેરેમાંથી પ્રાપ્ત થાય છે. અને રેશમ છે તે રેશમના કીડા જેને ઉત્પાદન એટલે કે ઉગાડ એને પાડવામાં આવે છે. દાખલા તરીકે જે માછલીનો ઉદ્યોગ કરતા હોય તો એ મત્સ્ય ઉદ્યોગ એટલે કે એ માછલીને અહીંયા તળાવ બનાવેલું હોય એમાં એ લોકો એનું સેવન કરતા હોય છે. એ રીતના આપણે મરઘાને જોઈએ છીએ કે મરઘરિયા તેને તે લોકો સેવન કરતા હોય એટલે કે એને પાડતા હોય છે. એ રીતના રેશમના કેડાને પણ પાડીને તેમાંથી રેશમના રેશા મેળવવામાં આવે છે. જે રેશમનો કીડો છે તેને કોસેટો કહેવામાં આવે છે. એટલે અહીંયા આપણે લખશું રેશમના કીડાના કોસેટોમાંથી રેશમના રેશા મેળવાય છે. મળે છે. હવે આટલું જોઈ પછી આપણે કૃત્રિમ રેશા જોઈએ. પહેલેથી જોઈ લઈએ કે રેશા કાપડમાં વિવિધતા, મેં તમને કીધું કાપડમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે. ઊન, સુતરા, રેશમી કાપડ, નાયલોન વગેરે કાપડ છે, પોલિએસ્ટર, એ બધા કાપડમાં વિવિધતા જોવા મળે છે. અલગ અલગ કાપડ જોવા મળે છે. તો તે આપણને મળે છે ક્યાંથી એ આપણે જોઈએ. તો એ આપણને અલગ અલગ જગ્યાએથી મળે છે. એમાં પહેલું રેશા જે સૌથી કાપડનો સૂક્ષ્મ ભાગ છે, તો કાપડના જે તાતણામાંથી બને તે તાતણાના સૂક્ષ્મ ભાગને રેશા કહેવામાં આવે છે. હવે કાપડના તાતણામાંથી બને છે તે તાતણા રેશામાંથી બને છે, એટલે કે એમાં એમ કહેવા માગે છે કાપડથી રેશામાંથી તાતણા બને અને તાતણામાંથી કાપડ બને છે. એટલે કે સૌથી કાપડનો સૂક્ષ્મ ભાગ શું છે કે રેશા. એના પછી રેશાના બે પ્રકાર છે, કુદરતી રેશા અને કૃત્રિમ રેશા. કૃત્રિમ રેશાને બીજા બે નામથી ઓળખાય છે, માનવસર્જિત અને સિન્થેટિક. તે આપણે જોયું. હવે કુદરતી રેશાની વ્યાખ્યા જોઈ કે જે રેશા આપણને વનસ્પતિ કે પ્રાણીમાંથી મળે તે રેશાને કુદરતી રેશા કહે છે. તેના બે પ્રકાર પડે છે, જેમાં પહેલું શું છે વનસ્પતિ રેશા અને બીજું પ્રાણીજ રેશા. તો
तो वनस्पति रेशा ना उदाहरण आया है कि कपास अने सण। तो ते आपने खबर है कि कपास अने सण रिया खेतर में उगाड़वामां आवे छे। कपासनी खेती तो आपणे जोयेली होय ज छे कि आपणे अत्यारे जोईए छीए कि आजूबाजू खेतर में कपासनी खेती वधारे पड़ती थाय छे। एना पछी प्राणीज रेशा, तो प्राणीज रेशा में शू छे? ऊन अने रेशम। तो ऊन आपणे खबर छे कि घेटा, बकरी, याक, ऊंट वगैरह में प्राप्त थाय छे। अने रेशम रू कापड़, ते रेशमना कीड़ाना कोसेटों में रेशमना रेशा मळे छे। एना पछी कृत्रिम रेशा आपणे जोयुं, तो कृत्रिम रेशा एटले के जे रेशा कुदरती रीते न मळे, जे रेशा बनावा माटे माणसनो उपयोग थाय, एटले के माणस तेने पोतानी रीतना बनावे तेने कृत्रिम रेशा कहे छे। तेमां उदाहरण तरीके आपणे જોઈ શકીએ તો તેના ઉદાહરણ છે નાયલોન, પોલિએસ્ટર, એક્રેલિક, આ બધા કૃત્રિમ રેસા છે જે માણસો દ્વારા બનાવેલા છે। આપણે પોલિથીન જોઈ છે જે પ્લાસ્ટિક બેગ, એ રેસામાંથી જ બનાવવામાં આવે છે। એ પ્લાસ્ટિક બેગ એક કૃત્રિમ રેસામાંથી બનાવવા છે જેને સિન્થેટિક કહેવામાં આવે છે। હવે આના પછી આપણે આગળના લેક્ચરમાં જોશું કે જે આપણને રેસા મળે છે કપાસ, સણ, તે કઈ રીતના મળે છે। આજના લેક્ચરમાં આટલું જ, નમસ્તે।